गुड मॉर्निंग। હવે આપણી પરીક્ષા પણ પૂરક પરીક્ષા પૂરી થઈ ગઈ છે। તમે બધાએ પેપર પણ સારા લખ્યા હશે હું માનું છું। આપણે 1 થી 30 શીખી ગયા છે। હવે આજે આપણે 31 થી 40 શીખવાનું છે। બધાએ પહેલા આ રીતે સ્કેલ વડે તમારી નોટમાં 5 લાઈન કરવાની। કેટલી લાઈન કરવાની? 5 લાઈન કરશો એટલે 6 વખત લખાશે, બરાબર। પછી આડી લાઈન તમારે દોરવાની નથી, કારણ કે એ તમારી નોટમાં આપેલી છે। ટીચરને બોર્ડ પર લાઈન નથી એટલે હું દોરું છું, તમારે દોરવાની નથી। બધાએ પહેલા આ રીતે લાઈન દોરી દેવાની છે। ચાલો હવે 31 થી 40 આજે આપણે બોલી બોલીને બધાએ લખવાનું છે। હવે તગડ, એકડ, 31 એમ બોલવાનું નથી, ફક્ત બોલવાનું છે 31। યાદ રાખવાનું કે જ્યારે પણ 31 ની લાઈન આવે ત્યારે પાછળ 30 30 30 એમ બોલાશે। તમારે સમજી જવાનું કે 31 ની લાઈન ચાલે છે। 31 32 કેવી રીતે લખાય? તગડ બગડ 32, પણ બોલવાનું શું? ફક્ત 32। 31 32 33, જો એક બે તગડા 33 એમ બોલશો ને તો જ્યારે પલાકા લખાય ત્યારે ભૂલ પડશે। યાદ શું રાખવાનું કે પાછળ શું બોલાય છે એ ખાસ યાદ રાખવાનું છે। પાછળ 30 30 30 બોલાય છે એટલે તમારે યાદ રાખવાનું કે કઈ લાઈન ચાલે છે 31 ની। જો તગડ એકડ 31 એમ બોલશો તો પલાકા તમારા ખોટા પડશે, એટલે બોલવાનું હંમેશા 31 32 બોલાય છે પાછળ 30 33 34 35 અને ખાસ ધ્યાન એ રાખવાનું, વારંવાર આ સૂચના હું તમને આપું છું કે તમે પહેલા ધોરણમાં ભણો છો એટલે હંમેશા તમારે બોલતા જઈને જ લખવાનું છે, બોલ્યા વગર તમારે લખવાનું નથી। 35 જ્યાં અહીંયા આપણો પડે ને ત્યાં તક બોલવાનું, મોં બી ચાલવું જોઈએ ને હાથ પણ ચાલવું જોઈએ। 36 37 38 39 અને 40। આ રીતે તમારે 31 થી 40 સુધી બોલી બોલીને બધાએ લખવાનું છે। હવે તમને 5 વાર લખવાનું કહ્યું છે, બરાબર, તો આડું કોઈએ લખવાનું નથી। આ 31 31 આ કોઈએ લખવાનું નહીં, હંમેશા ક્રમમાં લખવાનું। કેમ ક્રમમાં લખવાનું? કે જ્યારે તમારે આગળની સંખ્યા, પાછળની સંખ્યા, વચ્ચેની સંખ્યા જો આવડ શીખવી હોય તો તમે ક્રમમાં રોજ બોલીને લખશો તો એમાં ભૂલ પડશે નહીં, એટલે ઊભા ક્રમમાં બોલીને તમારે પૂરી લાઈન ભરવાની છે। આડું કોઈએ લખવાનું નથી। 31 32 33 બોલતું જઈને લખવાનું, 34 આ રીતે ઊભા ક્રમમાં લખવાનું છે। અક્ષર પણ તમારે બરાબર સારા અક્ષરે લખશો, જેવું પહેલા ધોરણમાં લખશો એવું છેક સુધી લખશો, એટલે ખાસ ધ્યાન અક્ષરને પણ તમારે વધારે આપવાના છે ત્યાં, બરાબર। 35 36 37 38 39 અને 40। જો મારું લખાણ કેવું તમને એક સરખું લાગે છે ને ક્રમમાં, તમારે પણ આ રીતે એકની નીચે એકની નીચે તમે તમને આગળ બી શીખવાડી દીધું છે કે લખાણ કેવી રીતે લખવાનું, પણ ફરી કહું છું કે તમારે બરાબર આ રીતે એક સરખા અક્ષર, માપ પણ તમારું એક સરખું જ હોવું જોઈએ। પછી આ ચાર આવડો અને એક ચાર આટલો, એક ચાર આટલો, આ ખોટું, બરાબર। એક સરખા અક્ષરે, એક સરખા માપના અક્ષરે તમારે એક સરખી લાઈનમાં લખવાનું છે, બરાબર। ચાલો હવે આડું લખવાનું હતી એ પણ સમજાવું છું, ઉભું લખવાનું છે। 31 32 33 34 35 36 37 38 39 અને 40। જ્યાં સુધી 31 ની 40 ની લાઈન પૂરી ના થાય ત્યાં સુધી ઊંચું જોવાનું નહીં, એક સાથે એક લાઈન પૂરી થાય ત્યાં સુધી તમારે કન્ટિન્યુ લખવાનું છે। પછી 31 લખવાનું, ઊભા રહેવાનું એવું કરવાનું નથી, 31 થી 40 કન્ટિન્યુ લખવાનું છે, બરાબર। આ રીતે તમારે આ બે લાઈન પર બોલી બોલી અને સારા અક્ષર
તમારે લખી દેવાનું 31 32 33 34 હું પણ અટકતી નથી તમારી જેમ કન્ટિન્યુ લખીશ બરાબર 35 36 37 38 39 અને 40 વચ્ચે અટકી જઈએ તો લખવામાં પણ ભૂલ પડે અને બોલવામાં પણ ભૂલ પડી જાય એટલે બધાએ અટક્યા વગર ઊભા ક્રમમાં લખવાનું છે આ રીતે 31 32 33 34 35 36 37 38 39 અને 40 આ રીતે તમારે નોટમાં સારા અક્ષરે લખવાનું છે હવે આગળની વિડીયોમાં આપણે આગળ જે પ્રમાણે આપણો કોર્સ આવશે એમ આગળ નવું શીખતા જઈશું બાય